વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ. પ્રકૃતિ વિજ્ઞાનમાં પ્રકૃતિવિદો અને વૈજ્ઞાનિકોએ વર્ષોથી વર્ગીકરણ પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે. તે જોતા વર્ગીકરણ કંઈ નવી બાબત નથી. કોઈપણ વસ્તુ સમૂહનું વર્ગીકરણ કરવું એ આપણા જીવન વ્યવહારનું એક પાસું છે. દાખલા તરીકે રસોડાના વાસણને વર્ગીકૃત કરી તેમને અલગ અલગ જગ્યાએ ગોઠવીએ છીએ. તેવું જ સજીવો માટે શક્ય છે. શરૂઆતના વિકાસના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા, ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો, જેથી તેનું શરૂઆતનું વર્ગીકરણ આવા ઉપયોગી સજીવો આધારિત હતું. ત્યાર પછી માનવ આવા સજીવોના સંબંધો જાણવા મથવા માંડ્યો, જેને પરિણામે એક નવી શાખાનો જન્મ થયો, જેને વર્ગીકરણ વિજ્ઞાન સિસ્ટેમેટિક્સ કહે છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી એવો થાય છે. સુશ્રુત સંહિતામાં પણ વર્ગીકરણનો ઉલ્લેખ છે. એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકોએ પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું છે. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે. આ વૈજ્ઞાનિકે સજીવોના વૈજ્ઞાનિક નામ માટે જે પદ્ધતિ વિકસાવી હતી તે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ખૂબ જાણીતી થઈ. આથી લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિકોએ વનસ્પતિઓના વર્ગીકરણ ક્ષેત્રે ઊંડાણપૂર્વકના સંશોધનો કર્યા છે. તેમના ગ્રંથો વનસ્પતિઓની ઓળખ કરવામાં, વનસ્પતિ સંગ્રહાલયોમાં ગોઠવણી કરવામાં અને પ્રાદેશિક વનસ્પતિ સમૂહો તૈયાર કરવામાં માર્ગદર્શક રૂપ બન્યા છે. સર જુલિયન હક્સલીએ જીવવિજ્ઞાનના અભ્યાસની વિવિધ શાખાઓના સંકલન દ્વારા નૂતન વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. વિટેકરે સજીવોની 5 સૃષ્ટિ આધારિત વર્ગીકરણ પદ્ધતિ આપી છે. જેમ જેમ ઊંડાણથી અભ્યાસ થતા ગયા, અભ્યાસ કરવા માટેના જરૂરી ઉપકરણો પર્યાપ્ત થતા ગયા, તેમ તેમ અન્ય વિદ્યાશાખાઓને સંકલિત કરી નવી નવી વર્ગીકરણ પદ્ધતિઓ વિકસી છે. દાખલા તરીકે જૈવ રાસાયણિક વર્ગીકરણ વિદ્યા કેમોટેક્સોનોમી, કોષ વિદ્યાકીય વર્ગીકરણ વિદ્યા સાયટોટેક્સોનોમી તથા આંકડાકીય વર્ગીકરણ વિદ્યા ન્યુમેરિકલ ટેક્સોનોમી. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ સ્ત્રોત. સૌપ્રથમ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસી પાસે સજીવોના લક્ષણો, તેના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન હોવું એ અનિવાર્ય શરત છે. આવા અભ્યાસ અર્થીએ ક્ષેત્ર અભ્યાસની તાલીમ લેવી પડે. તે દરમિયાન તેનામાં કુતૂહલ દ્રષ્ટિ, એકાગ્રતા, ધીરજ, વિષય વસ્તુનું જ્ઞાન, ચપળતા, જરૂરી સાધનો કે ઉપકરણો વાપરવાનું કૌશલ્ય હોવું જરૂરી છે. ક્ષેત્ર અભ્યાસના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આવા અભ્યાસ દરમિયાન બાયનોક્યુલર, કેમેરા, કટર, ફોરસેપ, નાના મોટા જરૂરી થેલી થેલા પાસે રાખવા પડે છે. કેટલીક વખત પ્રિઝર્વેટિવ્સ પણ આપણી સાથે રાખવા પડે છે. જે ક્ષેત્રનો અભ્યાસ કરવાનો હોય તે ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ પણ જરૂરી છે. તમે આજુબાજુના વિસ્તારના જંગલો, પર્વતો, મેદાનો, તૃણ પ્રદેશ, ઝરણા, તળાવ, દરિયો જેવા ક્ષેત્ર અભ્યાસ માટે પસંદ કરી શકો છો. આ ક્ષેત્રો આપણી ખુલ્લી કિતાબો છે. વનસ્પતિ ઉદ્યાનો, વનસ્પતિ સંગ્રહાલયો, મ્યુઝિયમ વગેરેની મુલાકાતો કરીને પણ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરી શકાય. વનસ્પતિ ઉદ્યાનોમાં ઔષધીય વનસ્પતિઓ તેમજ વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓ ઉછેરવામાં આવતી હોય છે, જેના માટે હવે અનેક ગ્રીન હાઉસ વિકસ્યા છે. જનીન બેંકો પણ અસ્તિત્વમાં આવી છે. વનસ્પતિ સંગ્રહાલયો વિકસાવવામાં આવ્યા છે, જ્યાં એકઠી કરેલી વનસ્પતિઓના નમૂનાઓના સંગ્રહ અને તેની જાળવણીની વ્યવસ્થા હોય છે. ઉપરાંત આવી વનસ્પતિઓના રેખાચિત્રો, ફોટોગ્રાફ્સ, સ્લાઇડો, નકશાઓ અને આ વિદ્યાના ગ્રંથો સંગ્રહિત હોય છે. પ્રાણી સંગ્રહાલયોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓને વસાવવામાં આવે છે. મ્યુઝિયમમાં પ્રાણીઓના મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. વર્ગીકરણના નિયમો. સજીવોનું નામકરણ અને વર્ગીકરણ ચોક્કસ નિયમોને આધારિત હોય છે. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ICBN દ્વારા આપેલા સિદ્ધાંતો અને માપદંડ આધારિત હોય છે. પ્રાણી વર્ગીકરણકર્તાઓએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર ICZN ના નિયમો પાળવા પડે છે. વર્ગીકરણના મુખ્ય નિયમો આ મુજબ છે.
જૈવિક નામો સામાન્ય રીતે લેટિન છે, એટલે કે તે ભાષામાંથી મેળવેલા શબ્દો છે. આથી સજીવનું નામકરણ લેટિન ભાષામાં થાય છે. સજીવનું નામકરણ બે નામ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ પ્રજાતિનું નામ અને બીજું નામ જાતિનું અપાય છે. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લખવાનો હોય છે. જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. જાતિ નામ પછી સંશોધકનું નામ, પછી સંક્ષિપ્તમાં લખવામાં આવે છે અને છેલ્લે સજીવનું પ્રચલિત નામ લખવાનું હોય છે. જ્યારે વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત લખતા હોઈએ તો દરેક શબ્દ નીચે આડી લીટી કરવાની હોય છે. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે. કોઈ એક સજીવના નામકરણમાં ઉપયોગમાં લેવાયેલ પ્રજાતિ નામનો ઉપયોગ અન્ય પ્રકારના સજીવના નામકરણ માટે કરવામાં આવતો નથી. દાખલા તરીકે મકાઈનું નામ ઝિયા મેઝ એલ મેઝ છે. કેટલાક કિસ્સાઓમાં જરૂર પડે અપવાદરૂપ દાખલાઓમાં જાતિ પછી ઉપજાતિનું નામ પણ લખવામાં આવે છે. દાખલા તરીકે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ સેપિયન્સ છે.